ટીમ, અમારા નડ્ડાજી, આદરણીય મોદી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, અમારા મુખ્યમંત્રીશ્રી અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું. રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણાય. ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે અમે અમરેલી જિલ્લામાંથી રાજકોટ મિટિંગો માટે આવવાનું શરૂ કરેલું. મોરબી ચિમન કાકા, ચકુભાઈ, ગણપતિ બાપા હોય, આ બધા આગેવાનો અને મળવાનું થતું હતું અને એમની પાસેથી અમે પાર્ટીનું કામ શીખી અને પાર્ટીનું કામ કરતા થયા હતા. જે નગરમાંથી મોદી સાહેબને લડવાનો અવસર મળ્યો હોય એ નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે. ખૂબ કસાયેલા નીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે. મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે. પાર્ટીનો ખૂબ આભાર માનું છું. રાજકોટના સૌ કાર્યકર્તાઓ, અમારા પ્રમુખશ્રી મને અહીંયા, હું તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો તો અહીંયા મને સામા મળ્યા, મારા જૂના જોડીદાર ટપ્પાઈ મળ્યા, એટલે શુકન થયા મને એરપોર્ટ ઉપર. અને સગળી ટીમ લો, મારા માનનીય ધારાસભ્યશ્રીઓ પણ પધારી થઈ ગયા. સગળી ટીમ સાથે મારે પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ કામ કરવાના અવસર મળ્યા છે. હું અહીંયા નગરપાલિકાની ચૂંટણીથી માંડીને ધારાસભા અને સંસદની ચૂંટણીઓમાં પાર્ટીના કામ કરવા માટે અહીંયા અવારનવાર આવતો જ રહ્યો છું. એટલે ઉમેદવાર તરીકે અહીંથી મારા માટે આ એક નવો વિષય ગણી શકાય, અન્યથા તો આ મારું ઘર પણ ગણી શકાય. સાહેબ, જે રીતના એમ્સ આપ્યું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે, કઈ રીતના ઝંઝાવતી પ્રચાર રહેશે તમારો, કેવી લીડ રહેશે? હું એમાં મારું કશું એડ કરવાના મતનો નથી નિખાલસ. રાજકોટની અહીંની જે પરંપરા છે, અહીં કસાયેલી ટીમ છે ને કેળવાયેલા કાર્યકર્તાઓ છે, એટલે એ જે કહેશે એટલું અમે કરીશું. બાકી પાર્ટીના માર્ગદર્શનમાં અમે આખા રાજ્યની ચૂંટણીઓ લડીએ છીએ, એમ અહીંની ચૂંટણી પણ લડીશું. પણ ઉમેદવાર તરીકે હવે હું મારું નામ બોલે નહીં, તો હું અહીંયા આવીને ઉમેદવારોના નામ બોલું. એટલે મેં કહ્યું એ મારું સૌભાગ્ય કહેવાય કે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટણી લડ્યા હોય, જ્યાંથી કેશુભાઈ પટેલ સાહેબ ચૂંટણી લડ્યા હોય, જ્યાંથી ચિમન કાકા શુક્લ ચૂંટણી લડ્યા હોય, એ વિસ્તારમાંથી મને ચૂંટણી લડવાનો અવસર મળે. જ્યાંથી અમારા મુરબી વધુભાઈ વાળા સાહેબ ચૂંટણી લડ્યા હોય, મેં વધુભાઈ સાહેબને હમણાં ફોન કર્યો, મેં કહ્યું સાહેબ આપણું નામ આવ્યું, મને કે વિયા દાવો. એટલે આ બધા વડીલોએ અમને પ્રેમ કર્યો જ છે, અમને સાચવા છે, એમ કહું તો ખોટું નથી. એ કાર્યકર્તાઓને એ ગ્રાઉન્ડથી અમારે કામ કરવાનું સર. પ્રચાર ક્યાંથી હવે શરૂ કરશો? કારણ કે હવે દેશનો સામાન્ય માણસ એ ભારત સરકારના કામ ઉપર ભરોસો, સામાન્ય માણસ. હું સરહદના ગામડામાં ગયો, ત્યાં બસમાં જવાતું નથી, રેલમાં જવાતું નથી, વિમાનમાં જવાતું નથી, એવું કવાટનું ગામ હતું. હું ત્યાં ગયો તો ત્યાં એક પાણીનો બોર, એમાંથી પંપ દ્વારા પાણી આવતું હતું, સોલર પંપ. ત્યાંની ભાષા હું સમજતો હતો, સ્થાનિક કાર્યકર્તાઓ મારી સાથે હતા, એટલે બેનારે વાત કરી. તો બેને એને કીધું કે મોદી છુરા છે એની ભાષા, પાણીના બોર ની છુરા કહેતા.
સાહેબ, ત્યાં એટલે દૂર દરાજના વિસ્તારમાં પણ જ્યાં વાહનોથી નથી જઈ શકાતું ત્યાં મોદી સાહેબની યોજનાઓ પહોંચી ગઈ છે. આ દેશના લાખો ગરીબ દર્દીઓ જે આયુષ્યમાન કાર્ડને કારણે પોતાને જિંદગી મળી જેવું એ માને છે, આ બધી ચીજોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના ખાનામાં જમા છે. એ એક વાત થઈ કે જેનો લાભ મળ્યો છે. બીજી બાજુ દેશના સમજુ નાગરિકોને ભારતના વૈજ્ઞાનિકોના પરચમ દેખાય છે. આ દેશના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર આપણો તિરંગો ફરકાવી શકે છે. આ દેશના વૈજ્ઞાનિકોની આજે વેક્સિનની અંદર વિશ્વની અંદર ધાક છે. ભારત હવે બનાવી શકે છે. આપણી ટ્રેનો હવે એક્સપોર્ટ થાય છે, આપણા વિમાનો એક્સપોર્ટ થાય છે. આપણું ડિફેન્સ આપણે ઇમ્પોર્ટ કરતા હતા, સારો તમંચો નહોતો બનતો, એને બદલે આપણા ડિફેન્સનું કરોડો રૂપિયાનું આપણે એક્સપોર્ટ કરી શકીએ અને આપણો એક્સપોર્ટ એ માત્ર સ્વદેશી બનાવટનો એક્સપો થાય એવા દ્રશ્યો પણ આપણી નજરે જોવામાં મળ્યા અને આખા દેશની આશા રામલલ્લાએ પૂરી કરી. આ બધી બાબતો એવી છે કે જે જનતા એનો પ્રતિસાદ ચૂંટણીઓમાં અવશ્ય પાછે. દાહોદ લોકસભા બેઠક પર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવાર તરીકે નામની ઘોષણા કરી છે. તે બદલ ભારતના આપણા યશસ્વી પ્રધાનમંત્રી, દાહોદ સ્માર્ટ શહેર હોય કે દાહોદ ગોવિંદ ગુરુ ભૂમિની ભૂમિ હોય, દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ રકમ જેમણે આપી છે એવા માન્ય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર પ્રગટ કરીએ છીએ. દેશના આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના પણ આભાર વ્યક્ત કરું છું. જગત પ્રસાદ નડ્ડા સાહેબ, રાષ્ટ્રીય આપણા અધ્યક્ષશ્રી, એમનો પણ આજના તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના સંગઠન ના પ્રમુખ શ્રી માન્ય સી આર પાટીલ સાહેબ, સર્વેના અમે આભારી છીએ કે ત્રીજી વાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કરીને અમારી દાહોદની જનતા લોકસભા ક્ષેત્રના અમારા તમામ પાર્ટીના કાર્યકર્તા, વરિષ્ઠ આગેવાનો, પ્રજાજનો બધા વતીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને પૂરેપૂરો વિશ્વાસ છે આણંદ જિલ્લાની સૌ જનતા ઉપર અને આણંદ જિલ્લામાં જે રીતના 5 વર્ષ અને 2022 પછી જે 5 ધારાસભ્યોએ જે કામ કર્યું છે, આણંદ જિલ્લાના સંગઠનના સૌ નેતૃત્વએ જે રીતે કામ કર્યું છે, 5 લાખથી વધુ વોટોથી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પૂરા ભારત દેશની જનતાને જે નરેન્દ્ર મોદી સાહેબ ઉપર માન સન્માન છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત દેશના વિકાસમાં જે 10 વર્ષ હરણફાડ વિકાસ કર્યો છે, 60 વર્ષ કોંગ્રેસની સરકાર અને 10 વર્ષના તબક્કામાં જે ભારત દેશમાં ફેરફાર આવ્યા છે અને ભારત દેશનો જે વિકાસ થયો છે એ સૌ 140 કરોડ જનતામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે. એ જ વિશ્વાસ સૌ આણંદ જિલ્લાના નાગરિકોમાં પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે, એટલા માટે 5 લાખથી વધુ વોટોથી ભારતીય જનતા પાર્ટીના તરીકે ઉમેદવાર તરીકે જીતીશ. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. નો આભાર માનું છું કે સતત ત્રીજી વખત અને આમ જોવો તો 4થી વખત એમના નેતૃત્વમાં, એક વખત હું ધારાસભ્ય પણ રહી ચૂકી છું એટલે સતત 3જી વખત લોકસભા લડવાની તક મને એના માટે એમને યોગ્ય સમજી અને ભારતીય જનતા પાર્ટીએ આ તક આપી છે. હું માનનીય નડ્ડાજી, માનનીય સી આર પાટીલ સાહેબ,
માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ફરીથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું એક વખત ફરીથી આ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે મને જવાબદારી સોંપી છે. હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો, સર્વે કાર્યકર્તાઓ અને અહીંયા જે વરિષ્ઠ નેતૃત્વ છે પાર્ટીનું, એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તમામને વંદન કરું છું કે તમારા બધાનો અવાજ જે મજબૂતીથી દિલ્હી સુધી પહોંચ્યો, એના લીધે ફરીથી એક વખત આ વિકસિત ભારતની જે વિકાસ યાત્રા છે એમાં ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક માધ્યમ બનવાની મને જેમ પાછલી બેઠક તક મળી છે, એમ આ વખતે ઉમેદવાર તરીકે પુનઃ મને આ જવાબદારી પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને ભાજપના બે મોટા લક્ષ્યાંકો 400 પાર અને ગુજરાતમાં 5 લાખ નો સીઆર 5 નો લક્ષ્યાંક. હું સ્વાભાવિક રીતે જ્યારે પાટેલ સાહેબ આ લીડની વાત કરતા હોય ત્યારે કરેલા કામોના વિશ્વાસથી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે નાગરિકોને વિશ્વાસ છે એના લીધે સ્વાભાવિક રીતે આ ઘોષણા કરતા હોય છે. પણ હું કોઈ દિવસ કોઈ લીડની વાત કરી અને લોકો વચ્ચે નથી ગઈ. માત્ર કરેલા કામોની એક વાત લઈ અને નાગરિકો વચ્ચે હંમેશા ગઈ છું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિશ્વાસ નાગરિકોને છે, કાર્યકર્તાઓની જે મહેનત છે, અટક એમનો પરિશ્રમ જે છે એના લીધે થઈને દર વખતે આપણે વિચાર્યું ના હોય એ પ્રકારનું પરિણામ જામનગર સંસદીય ક્ષેત્રે સર્જ્યું છે. અને મને વિશ્વાસ છે કે રિપોર્ટ કાર્ડ ઉપર મારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે મજબૂતીથી વિકસિત ભારત તરફ જામનગર પણ એની સાથે જોડાઈ અને આગળ વધી રહ્યું છે, મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો ફરીથી એ પ્રકારનું પરિણામ, આપણે સૌએ ના વિચાર્યું એ પ્રકારનું પરિણામ શક્ય કરશે. ખાસ કરીને પાછલી બે ટર્મમાં આપણે ઘણા બધા કામો કર્યા છે, પરંતુ એવું કયું કામ છે જે બાકી રહ્યું છે અને હવે ત્રીજી ટર્મમાં કરીને પૂરું કરવાનું? મોદી સાહેબ પોતે કહે છે કે વિકસિત ભારતની પરિકલ્પના છે અને વિકાસનું જે કાર્ય છે એમના નેતૃત્વમાં અવિરત ચાલતું રહેશે. હું એવું માનું છું કે જે કાર્યો થયા છે એ પછીનું નેક્સ્ટ તબક્કો કેવી રીતે એને સાચા અર્થમાં વિકસિત ભારતની પરિકલ્પના સાથે આ ક્ષેત્રને મજબૂતીથી જોડવાનો જે તબક્કો છે એ કેવી રીતે અમે એને ચરિતાર્થ કરી શકીએ, હું માનું છું એની સાર્થકતાની દિશામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતીથી આગળ વધશે. મોદીના આપણા દમંડી ઉપર, ખીડી પર એમના આશીર્વાદ છે. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ નડ્ડાજીના બી આશીર્વાદ છે. અમારા પ્રભારીના બી આશીર્વાદ છે. અમારા એના પ્રદેશ દીપેશભાઈના આશીર્વાદ છે, બીએમભાઈના આશીર્વાદ છે, બધા કાર્યકર્તાના આશીર્વાદ છે. આ ટિકિટ જે અત્યારે મળીને એ ટિકિટ અમારી દમણી જનતાને મળી, સર્વેને મળી, એમનો અધિકાર છે, એમના સર્વેથી મળી ને જેમણે ટિકિટ ફાળવી, અભિનંદન આપું એમને. એટલી ખુશી છે કે શું બોલું ને શું નહીં બોલું. ચોથી વાર એટલે ચોથો ચોથ પૂરો એમ કહીને તેમ કહીને કે સારું જ મળશે. ના, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદીના સતત આશીર્વાદ રહ્યા અને એટલો વિકાસ થયો. 14 પછી જે આપણે 3Dમાં વિકાસ થયો એ કોઈ વિકાસ થયો નથી. પૂરતું શાસન પછી કોઈ અમે જોયું જ નથી. અગર કોંગ્રેસના રાજમાં બી જોયું નથી, પણ 2014 છે વિકાસ થયો અને લોકોને વિશ્વાસ આવ્યો અને ભણતર ને ગણતરમાં જે મોટા રાજ્યને મળે એ આપણે નાના રાજ્યને મળવા લાગ્યું. બધું વિકાસ, મેડિકલ કોલેજ, જેનિયર કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, એ બધું પબ્લિકને ઘેર બેઠા ગંગા, પબ્લિકે મન બનાવ્યું. આ સર્વેના આધારે મળે. આદરણીય રાજનાથસિંહ સાહેબનો બી આશીર્વાદ, પુનિશ મોદીનો આશીર્વાદ, જેટલાનો આશીર્વાદ લે એટલો છે. અમારા કાર્યકર્તા જે મંડળના અધ્યક્ષ કે જે બી અધ્યક્ષ અમારા, એનો બધાના આશીર્વાદ મળેલા, અમારા પરિવારના આશીર્વાદ મળેલા, દરેક સમાજના આશીર્વાદ મળેલા. અત્યારે દીવ ગયા હતા ત્યારે જ અમારા પરસોન રૂપાલાજી મંત્રી આવ્યા. મોટી સભા 12-15 હજાર લોકોની વચ્ચે સભા થઈ ને એમને ગિફ્ટ આપી મોટા મોટી. અમે મોદી સાહેબે વેટ, ડીઝલ વેટ માટે, ડ્રીઝિંગ માટે અને એવા રીતે આ કામો થયા. ને લોકો મોદી સાહેબના ડાયરેક્ટ, મોદી સાહેબનું ડાયરેક્ટ છે, 130 કરોડ જનતા સાથે ડાયરેક્ટ લાઈવ છે મોદી સાહેબ. એના આધારે ભાજપ જવાનું છે અને એક કમળ દમણથી આવશે. દમણથી પહેલું કમળ અમે શ્રીગણેશકરને નંદભાઈના ખોડા મૂકી દઈશું, અમારી જનતા મૂકી દેશે. આ વખતે મતદારોનો મિજાજ કેવો રહેશે? મતદારોનો મિજાજ એકદમ પાવરફુલ, એકદમ ટનાટન. ભાઈ સતત ચોથી વખત બની રહ્યા છો, કેવા એવા કામો છે કે હજુ ચોથી વખત કરવા માંગશો એમ? કામો તો ઓલરેડી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અને
પ્રશાસકશ્રીને બધું કામ કરેલું હતું પરોપભાઈ પટેલે, પણ કામ તો જેટલા કરે ઓછા થતા, ઓછા બી થયા ને જે બી કામ, કામ તો આવશે જ, પણ જે મેન મેન મોટા મોટા કામ હતા એ બધા થઈ ગયા, હજુ થશે, પબ્લિકને આશા છે ને દેશની સાથે સાથે અમારો વિકાસ થયો. ગેરંટી મોદીજી કી ગેરંટી, આ ગેરંટી એન્ડ વોટ મળવાનું, અત્યારે જે વોટ મળશે તે ગેરંટીના. આજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડળિયાની જાહેરાત થતાં પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આખી પોરબંદર લોકસભામાં તમામને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવિયાને આપણે 5 લાખથી પણ વધારે મતોથી જીતાડી અને વિજય બનાવવાના છે. એટલે ખાસ કરી આખી પોરબંદર લોકસભાના તમામને કે મનસુખભાઈને દિલ્હી બેઠા બેઠા અહીંથી આપણે 5 લાખના મતથી જીતાડવાના છે એવી ખાસ અપીલ કરું છું. અને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળી અને અમે હાકલ કરી છે કે મનસુખભાઈને 5 લાખથી પણ વધારે મતોથી અમે જીતાડશું. રમેશભાઈ, આપના નિવાસસ્થાને આજે ફટાકડા ફોડીને ઉત્સાહ જોયો છે, શું? ફટાકડા તો ફોડવાના જ હોય ને, મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે, એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય. જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ. આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ 5મા નંબરના મંત્રી છે અને 5મા નંબરના મંત્રી જો પોરબંદરને મળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરવી જોઈએ કે નવા વિકાસ થાય, નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય. આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય, આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારે અહીંયાથી લડો, બીજેથી બધા અપીલ કરતા હોય, તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે.